વેલકમ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીં પહોંચ્યા હતા કે કસ્તુરબાની વિશે વાત છે જે તમને જણાવી છે અહીં. તો કસ્તુરબા છે એ ગાંધીજી માટે કેવા પ્રેરણાદાયક હતા એના વિશેની વાત છે. તો આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. એ આશ્રમ કાજે કયા નામે ઓળખાય છે? સાબરમતી આશ્રમ. એ વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ બે ત્રણ. ત્યાં આશ્રમમાં જે કોઈ માણસો રહેતા હતા એ અને આજુબાજુ બે ત્રણ મકાન, એ સિવાય ત્યાં કોઈ વસ્તી મતલબ ત્યાં કોઈ રહેતું ન હતું. આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. મજૂરો જે આશ્રમ માટે કામ કરતા હતા એમના ઘરે શું થાય છે? ચોરી થાય છે, એટલે કે એમને મારીને ચોરી કરી જાય છે ચોર લોકો. એટલે મજૂર છે એ ડરી જાય છે અને એ કામ કરવાની ના પાડવા લાગ્યા કે ભાઈ અમે કામ કરીએ ને નહીં કરીએ ને એવી આનાકાની કરવા લાગ્યા. એટલે ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું. હવે એ મજૂર લોકો ના પાડવા લાગ્યા એટલે ગાંધીજીએ શું કહ્યું? આશ્રમના લોકોને કીધું કે તમે એનું કામ છે એ ઉપાડી લ્યો. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. મતલબ કે બાએ બાપુજીના એટલે કે ગાંધી બાપુની કહ્યા એને જે કહ્યું એ પ્રમાણે એને કરવાનું નક્કી કર્યું. તે ડરામણી જગ્યાએ બા બા ગયા. બાને શું કામ આપું તેની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે એ જગ્યા જ્યાં કોઈ રહેતું ન હતું એ ડરામણી જગ્યામાં બા ગયા. એટલે બા ગયા એટલે ત્યાં બાને શું કામ આપવું ત્યાંના જે વ્યવસ્થાપક હતા એમને કંઈ સમજાતું ન હતું. બાએ કહ્યું કેમ કામ નથી બતાવતા? એટલે એમને બાએ પૂછ્યું કે મને કામ કેમ નથી બતાવતા, હું અહીં કામ કરાવવા આવી છું. તો ગાયો માટે ગવાર નથી ભરવાના, એટલે શું કહે છે, ગાયો માટે ગવાર નથી ભરવાડના. અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો. નાનકડા ને નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌ ભારે ઉત્સાહ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. એણે શું કર્યું? ઘંટીનો કબજો લઈ લીધો. એટલે ઘંટીનો દળવાનું કામ છે એ એણે પોતાની માથે લઈ લીધો અને તેની ઉંમર પણ ત્યારે નાની હતી. તો એને બધા જોઈને બધાના મનમાં ઉત્સાહ આવ્યો કે આટલી નાની ઉંમરના બા છે જે આપણને કામમાં મદદ કરાવે છે. તેમને જોઈને બધાનું વાતાવરણ પણ ખીલી ગયું. બાપુજી સેવાગ્રામ હતા ને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. હવે બાપુજી ક્યાં હતા? સેવાગ્રામમાં હતા અને બા મરોલી ગયા હતા તો ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં એટલે કે એમને કહી રાખ્યું હશે કે સવારની ગાડીમાં આવીશ તો એ સવારની ગાડીમાં આવી શક્યા નહીં. એ તાપટી વેલી ગાડી સુરતથી આવતી હતી. એ તાપટી વેલી એ ગાડીનું નામ છે, ટ્રેનનું નામ છે. એ ગાડી ક્યાંથી આવતી હતી? સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે કોઈ ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારની ગાડીએ તો આવશે ને? એટલે બા સવારથી બાની રાહ જોતા એક બહેન એમને બાપુને પૂછે છે કે બા અત્યારે તો આવશે ને? સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે. બાપુએ શું કહ્યું કે જો એ ટાપટી વેલી હતી એ શું હતું? સુરત થઈને આવતી હતી અને આ જે બીજી ગાડી સાંજે આવતી હતી એ મુંબઈ થઈને આવતી હતી, એટલે એના પૈસા વધારે હતા. તો એ જે ટ્રેન મોડી પડી હતી તો એ તે દિવસે ના આવી શકી. એટલે બાપુએ શું કહ્યું કે જો એને પૈસા વધારે ખર્ચવા હશે એટલે કે પૈસાદારના બા હશે
તો એ સાંજે બીજા પૈસા વધારે નાખીને બીજી ગાડીમાં બેસી જશે, નહીતર એ બીજે દિવસ પણ ત્યાં રોકાઈને બીજે દિવસે સવારે એ જ જે સસ્તી જે ટાપટી વેલી ગાડી છે એમાં જ એ આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા સાચો સાચ ગરીબોના ને લોકોના બા છે, બા કોઈ પૈસાવાળા વ્યક્તિ નથી, બા ખરેખર ગરીબોના જ મસીહા છે. એ પણ એ કરકસર કરીને જીવતા હતા, નહીતર એમને પૈસા ખર્ચીને એ સાંજે પણ આવી શકતા હતા, પણ એ શું કર્યું, એ રોકાઈ ગયા અને એણે પણ બીજે દિવસે ટાપટી વેલી ગાડીમાં જ આવવાનું પસંદ કર્યું. ઓછા પૈસા ઓછો ખર્ચો કરવાનું, કરકસર કરવાનું એમને કહ્યું. આવા આપણા બા બાપુજીના જીવન સાથી હતા, આવા આપણા બા જે બા ખૂબ જ દયાળુ હતા એવા બા જ જીવન સાથી હતા. કોના? તો કે બાપુના, ગાંધી બાપુના. તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા. 1942ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથેના પૂનાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો. દેહ પડ્યો એટલે કે અવસાન થયું. આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. હવે બાનો અવસાન ક્યાં થયું? તો કે પૂનામાં, પૂનાના આગાખાના આગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા હતા. ત્યાં જ એમનો 2 વર્ષ ત્યાં રહ્યા અને એમનો દેહ છે એ 1944ની સાલમાં પડ્યો. તો આવું હતા બા વિશેનો જે પાત્ર હતું, એ બાપુના જીવનમાં કેટલું મહત્વકારક હતું, એ કેટલા વહાલ સોયા હતા અને કેટલા એ સાહસી હતા એ અહીં તમને જણાવ્યું છે. તો બા વિશે તમને, કસ્તુરબા વિશે તમને જાણવા અહીં મળ્યું. શબ્દ સમજૂતી જોઈએ. ઉમળકો, તો કે કામ કે પસંદની વ્યક્તિ જોઈ મો પર દેખાતો ઉત્સાહ. આપણે કોઈ કામ, પસંદનું કામ આપીએ અથવા તો કોઈ પસંદની વ્યક્તિ જોઈને આપણને જે મોઢા પર જે સ્માઇલ આવી જાય એને કહે છે ઉમળકો. સુશીલ એટલે કે સારા ચારિત્ર્ય વાળું. દેહ એટલે કાયા, શરીર. જો આ દેહ કાયા છે એ તમને સમાનાર્થી શબ્દ તરીકે ઉપયોગમાં આવી શકે છે. નિશ્ચય, આ કરવું જ છે એમ નક્કી કરવું તે. સંકલ્પ શું કહે છે? નિશ્ચયનો સમાનાર્થી શબ્દ થાય છે સંકલ્પ. મક્કમ એટલે નિશ્ચયને વળગી રહેનાર અથવા તો ડગ અડગ. નકોરડો એટલે કશું ખાધા વિનાનો, કોરો એટલે કંઈ પણ ખાધા પીધા વગરનો. ટેકીલા એટલે નિર્ણય ન બદલનાર, સ્વમાની. પોતાનું સ્વમાન એકવાર વાત કહી દીધી કે હું આમનું આમ જ કરીશ, પછી એ બદલા નિર્ણયને ઘડે વારે ઘડીએ બદલ ન કરે, એમાં આપણું સ્વમાન પણ ખરાબ લાગે, રાઈટ? એટલે એ ટેકીલા હતા. ધર્મપરાયણ એટલે કે ધાર્મિક વૃત્તિવાળા. વ્યવસ્થાપક એટલે વ્યવસ્થા કરનાર. ગવાર એક વનસ્પતિ, ગુવાર. બાંધો શરીરનું બંધારણ, કાઠું. ટાપટી વેલી એક ટ્રેનનું નામ. જીવનસાથી જીવનભર સાથ રહેનાર, પતિ કે પત્ની. જીવનસાથી એટલે કે કોને કહે છે? જીવનસાથી એટલે આપણા જે પૂરા જીવન સુધી સાથે રહેનાર વ્યક્તિ. અખૂટ એટલે ખૂટે નહીં એવું, અપાર. રૂઢિપ્રયોગો આપ્યા છે. મોખરે રહેવું એટલે આગળ રહેવું, સક્રિય રહેવું. દેહ પડવો એટલે મૃત્યુ થવું અથવા તો અવસાન થવું. ઢીલા પડવું એટલે નરમ થવું. આના કાની કરવી એટલે કે હાના કરવી. બોલ ઉપાડી લેવો એટલે કે પડકાર ઝીલી લેવો. વાતાવરણ ખીલી ઉઠવું એટલે વાતાવરણ જીવંત બની જવું. તો આજે આપણે આ પાઠ સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે ચેપ્ટર જે બાકી છે, ચેપ્ટર 3 સોનેરી પંખી અને વેલચીની દીકરી, એ બે પાઠ વિશે જાણીશું. ઓકે, ચલો મળીએ ત્યાં સુધી. બાય બાય.